નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોટીલામાં મોંઘીભાઈ સ્મશાન ગૃહના લોકાર્પણ સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. ચોટીલામાં પ્રથમ વખત મૃતદેહને અગ્નિ સંસ્કાર ડીઝલ ભઠ્ઠી દ્વારા કરવામાં આવ્યો. ખેડબ્રહ્માના આમ આદમી પાર્ટી દ્વારા રેલવે બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી. વિજાપુરના દેવપુરા ગામે કિસાનોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત અધિકાર સંમેલન યોજાયું. બોટાદ શહેરના પ્રવેશ દ્વાર પર બની રહેલા અંડરબ્રિજના કામ ક્યારે પૂરું થશે એવો લોકો પૂછી રહ્યા છે પ્રશ્ન. માંગરોળના શેરિયાડ ગામે વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજી બાવળિયા. બર્ડ ફ્લુની દહેશત વચ્ચે છેલ્લા 4 દિવસથી વલસાડ જિલ્લાના કાગડાઓના શંકાસ્પદ મોતનો સિલસિલો યથાવત. પાલેજ આમોદ માર્ગ પર આયશર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરુણ મોત નિપજ્યું હતું. પંચમહાલના સહેરા માર્કેટયાર્ડ પાસે પાછલા કેટલા સમયથી પાનવના પીવાના પાણીની લાઇનનું લીકેજ કામગીરી યોગ્ય રીતે ન થતા છાસરે લીકેજ થાય છે. હાઈવે માર્ગ પર લીકેજ પાણીની લાઇનને મોટી ઢગલા સાથે પથ્થર જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સંબંધિત તંત્ર દ્વારા સૂચના બોર્ડ અહીં મૂકવામાં આવેલ નથી. બગસરામાં પ્રાંત કચેરી મંજૂર કરવાના નિર્ણયને આવકારીને રાજ્યના મુખ્યમંત્રી અને ધારાસભ્ય જેવી કાકાણીયાને આભાર વ્યક્ત કર્યો. સાબરકાંઠા જિલ્લાના તલુજના 26 ગામોમાં 3,336 ખેડૂતોને આથી દિવસે વીજળી મળશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના એપ્રોચ રોડ ઉપર રાત્રિના સમયે ચાઇનીઝ દોરીના 12 ફિરકીઓ સાથે એક ઈસમની ઝડપી પડતાઈ SOG તો પ્રાંતિજ પોલીસ ઊંઘથી ઝડપાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નીતિ સમર્પણ કાર્યાલય 10 જાન્યુઆરીથી રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા રાવલ સમાજના ભાઈઓ દ્વારા વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાકૃતિ વચ્ચે રાવલ સમાજના ભાઈઓ દ્વારા વન ભોજન લીધું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા સર્જન ફાઉન્ડેશન દ્વારા જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ખાતે બ્યુટી પાર્લર સેમિનાર યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનારના 10 લોકોને માસ્કની પાવતીઓ ફાળવામાં આવી. પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન માસ્ક ન પહેરનારને કુલ 10,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. સ્પેનમાં 8 ઇંચ બરફ ખાબકતા જનજીવન ઠપ. ગુજરાત રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. ડેડિયાપાડામાં 2.87 ઇંચ વરસાદ ખપક્યો. ગુજરાતમાં કોરોના વાયરસની રસીકરણની માહિતી આપતા સીએમ રૂપાણીએ કહ્યું છે કેન્દ્રના માર્ગદર્શન મુજબ થશે વેક્સિનેશન કામગીરી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 18,645 કેસ નોંધાયા. LAC પર ચીનની હરકત. ભારતીય સીમામાં ઘૂસતા ચીની સૈનિક પકડાયો. વલસાડ જિલ્લાના ડુંગરી નજીક નેશનલ હાઈવે પર વાહનની હડફેટે દીપડાનું મોત. પાકિસ્તાનમાં શનિવારે મોડી રાત્રે ઇસ્લામાબાદ, કરાચી સહિત 8 શહેરોમાં અંધારપટ.
સિડની સ્ટેટમાં શિરા સાથે ફરી અપમાનજનક વ્યવહાર. ચોથા દિવસ અંતે ભારત 98 રન અને 2 વિકેટ જીતથી 309 રન દૂર. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાની વેક્સિનને લઈને કરી છે મોટી એક જાહેરાત. બંગાળમાં મફત આપવામાં આવશે કોરોનાની રસી. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.